हूँ मुकेश कुमार सोलंकी कोटाडा टाइम्स डॉट कॉम। आज अमरी कोटाडा टाइम्स डॉट कॉम ने टीम आई पहुंची है चित्र विचित्र मेला में। तमारु नाम शू है? मुरसुद भाई लाला मित्राल। ने गाम क्यू? गाम खेरूज। तो हाँ नवा मोटाना छो? हाँ। तो आज अहीं आदिवासी समाज की पब्लिक भेगी केम थई छे? आज आदिवासी समाज की पब्लिक भेगी थी छे ने जे धार्मिक स्थल छे बराबर अहीं चैत्र वैत्र नो आ लोको अहीं पवित्र जगह गोती अने आ जगह बड़ी अने एमनी रीते पेला थयेला है बराबर बराबर एटले आ जगह दरेक माणस मरी जाए बराबर एनु हार्ड जे રીત રિવાજ મુજબ મૂકવામાં આવતું હોય એ હાર્ડ લઈ અને અહીંયા જે આ જગ્યા ઉપર આવી અને પાણીની અંદર પધરાવવામાં આવે એટલે તમારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે આદિવાસી સમાજના જે આપણે બાપ દાદા જે હોય અને એમના અસ્થિ વિસર્જન આપણે જે કરવાના ફૂલ તેરવડાના હે એના માટે આપણે એમાં ભેગા થઈએ ભેગા થઈએ બરોબર છે તો તમે દર વર્ષે મેળામાં આવો છો? દર વર્ષે તો અત્યારે આજે આદિવાસી સમાજમાં બી ઘણું એવું પરિવર્તન આવેલું છે બરોબર વ્યસન આપણે ઓછું થવું જોઈએ કુરિવાજો ઓછા થવા જોઈએ ફરસા ઓછા થવા જોઈએ તો એના ઉપર તમારું શું કહેવાનું થાય? તદ્દન સાસુ હોય બરોબર કુરિવાજો દૂર થાય એમાં બહુ ફાયદો હોય પબ્લિકને પણ આ તો હું કેવું હોય કે ભાઈ હું ધારું કે હું આ ઓછું કરું એટલે પબ્લિકને અમુકને કેવામાં શું લાગે કે ભાઈ આ તો લુખો એટલે લુખી વાત કરે બરોબર એટલે હવે પબ્લિકને સાહેબ કઈ રીતે પકાવે પબ્લિકને પકવામાં હાથ મળી સમજે તો બરોબર બાકી એમને એમ તો સમજાય તો ના સમજે બરોબર એની જાતે સમજે તો પછી એને કંઈક આપણે જાતના વિચારો પર મરજી તો આ બે વર્ષ પહેલા ફેટાય બંધ થા બરોબર બધું બંધ થયું પણ આ ડબલ કરી લખો લગ્નના રિવાજો બંધ થઈ ગયા પાછા ચાલુ કરી દીધું પાછું ચાલુ કરી તો તમારે કહેવાનું શું થાય? અમારે કહેવાનું તો ઓછું થાય તો ફાયદો હોય પણ ઓછું નહીં થવાનું બરોબર દિવસે આપણે જે અંકુશ મૂકીએ તો અંકુશના બદલા ડબલ થઈ જાય બરોબર એટલે એમાં આ લોકોને જેમ હેડતા હોય એ રીતે હેડવા દેવા તો એમની રીતે આપમેળે માફક આવે છે નકર આમ તો કોઈ આપણે સુધારીએ સુધારેલા કંટ્રોલમાં રહે એવું લાગતું નહીં મારા વિચારો મુજબ બરાબર આજે અહીંયા ચિત્ર વિચિત્ર મેળામાં ગુજરાત સરકાર તરફથી કેવી સગવડ કરવામાં આવી છે? બિલકુલ સારામાં સારી સગવડ કરવામાં આવેલી છે આમાં કોઈ પબ્લિકને કોઈ હા હો કે બીજું ત્રીજું કોઈ પથ્થરમારા બીજું ત્રીજું પોલીસ બંદોબસ્ત પણ ફૂલ રહેવામાં આવે બરાબર અને પોણી સગવડ નહોતી આ વખત દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી તેમ છતાં પોણી સગવડ થઈ ગયેલી કોઈ વાત નહીં તકલીફ જેવું નહીં રહેતું બરોબર આ વર્ષે આ બાજુ આપણે આદિવાસી વિસ્તારમાં વરસાદ નહીં પડો વરસાદ તમારા ભગવાનને હું પ્રાર્થના કરી ભગવાન પ્રાર્થના એટલી કરીએ કે ભગવાન જીજે તે કરીને અમને સુખી કર પોણી તો ખારું થઈ ગયું પોણી ઊંડા જઈએ તો ખારું થઈ જાય બરોબર હવે પીવા તો ઢોર ઢોખને નહીં મળતો એમાં હું નવાઈ પણ આપણને માણસ નહીં પીવા નહીં મળતો બરોબર એટલે ગુજરાત સરકારે કંઈક પબ્લિકને અને ઢોર ઢોખને જીવવા માટે પ્રયત્ન કરાવો તો બહુ સારું હતું અને દારૂનું વ્યસન આપણે સમાજમાં ઓછું કરવું જોઈએ બંધ કરવું જોઈએ એના ઉપર શું કહેવાનું થાય? દારૂનું વ્યસન તો ખરેખર બંધ થાય ને એમ જ આ પબ્લિકને ફાયદો હોય દારૂનું વ્યસન છૂટ કરવામાં આવે તો આ પબ્લિક મરીએ જાય પીને મારીએ નાખે એટલે દારૂની તો ખરેખર ગુજરાત સરકારે આખા ગુજરાતની અંદર બંધી છે બરોબર છે એમાં તો કોઈ તકલીફ નહીં ને દારૂ બંધ નહીં થાય દારૂ વધી જાય ને તો આ પબ્લિક અડધી થઈ જાય એ મારું ખાલી એકલાનું માનવાનું હોય બરોબર ને આપણે આદિવાસી સંસ્કૃતિ જે છે બરોબર આદિવાસી સંસ્કૃતિ જે બીજા સમાજોથી ઘણી અલગ છે બરોબર તો આ સંસ્કૃતિ આપણે જાળવી રાખવી જોઈએ તો જ આપણે આદિવાસી કેવા હું એના ઉપર તમારું શું કહેવાનું થાય? એ તો ખરેખર તો આદિવાસીની જે સંસ્કૃતિ છે ને જૂના વખતની આવેલી પરંપરાગત એ તો આપણે જાળવી રાખવી જરૂરી કારણ કે આપણે એ પરિવારમાંથી આવેલા છીએ બરોબર તો એ પરિવારનું આપણે એ ભૂલી ના હતી બરોબર અને આવનારી જે પેઢી યુવાનો છે તો યુવાનો તમે શું કહેવા માંગો? યુવાન તો હવે છે વાતો હોય ને જેમ જેમ દર વર્ષે બદલે તો યુવાનોની જેમ જેમ પેઢીઓ જતી રહે એમ એમની મરજી નહીં વાત પણ અત્યારે તો અમે તો અમારી પરિસ્થિતિ મુજબ તો જે લોકોના રિવાજો હોય તો કરા સિવાય શુભો નહીં ન કરીએ તો પછી સમાજમાં થોડા અલકા ગણાઈએ બરોબર એટલે હા હો કરીને જતી હતી ને પણ હાથે લાઈનમાં દોડવું પડે આદિવાસી લોકસંદોને ક્યાં સંદેશ દેના ચાહતા? આપણે કોટાડા ટાઈમ્સ ચેનલથી આદિવાસી સમાજને તમે શું મેસેજ પહોંચાડવા માંગશો શું કહેવા માંગશો અમને? એ તો સાહેબ હજી અમને કોઈ કોને જાણવા નહીં મળે બરોબર એટલે હવે જે મિટિંગની જે રચના થાય એ વખતે મિટિંગની અંદર અમે આવી તમારું કહેવાનું શું થાય? અમારું કહેવાનું તો શું થાય કે ખરેખર સમાજ બરોબર લાખ દરજી તો મનેશને હું તો ગમે તે કરું મજૂરી કરું તો પૂરું કરું બરોબર પણ આવનારી પેઢીઓ માટે દિવસે દિવસે ખર્ચો વધે અને આવક થાય ઓછી અને ખર્ચ વધી જાય એટલે આ ઓછા ખર્ચાની અંદર આપણે બસી જોત તો
આપની સમાજને ફાયદો છે, બીજું કોઈ નથી. ચલો ધન્યવાદ સાહેબ.